નમસ્કાર મિત્રો. મિત્રો, આજે આપણે વાત કરવાના છે શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજના વિશે. જી હા મિત્રો, શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત તમારા બાળકને 30,000 થી 35,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે, શિષ્યવૃત્તિ મળે છે. જો તમારું બાળક 5 ધોરણથી લઈ અને તમે આગળ 9 ધોરણ 10 ધોરણ 12 ધોરણ આગળ કોલેજ અથવા તો PhD કરતા હોય તો તેવા કિસ્સામાં તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. પરંતુ શિષ્યવૃત્તિ વિશે ઘણા બધા લોકો જાણતા નથી, એટલા માટે એનો લાભ નથી લઈ શકતા. તો એની પ્રોસેસ શું છે, એના માટે ફોર્મ કેવી રીતે ભરવું, એના ક્રાઇટેરિયા શું છે, કોણ કોણ એ શિષ્યવૃત્તિ લઈ શકે છે, તો એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો આ વિડીયોના માધ્યમથી આપણે આટલી વસ્તુ જાણીશું અને આટલી વસ્તુમાં A to Z માહિતી આવી જશે. સૌપ્રથમ શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજનાની જરૂરી પાત્રતા શું હોવી જોઈએ, ત્યાર પછી શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજનાના જરૂરી દસ્તાવેજ, કયા ધોરણમાં કેટલી સહાય મળશે તમને, કારણ કે તમને 1 ધોરણથી લઈ અને છેલ્લે ગ્રેજ્યુએશનથી પણ તમે આગળ અભ્યાસ કરશો, મોટા મોટો MBBS અથવા તો PhD જે પણ કરો તો તેમાં અલગ અલગ સહાય છે, તો એ કેટલી સહાય મળશે, ફોર્મ ક્યાંથી ભરવું, તમારે ફોર્મ ભરવાનો સમયગાળો શું છે, તો આવી A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તમારી પાસે જો શ્રમિક કાર્ડ બનેલું હશે અથવા તો તમે બનાવવા જઈ રહ્યા હોય તો તમને ઘણા બધા ફાયદા થઈ શકે છે. પરંતુ ઘણા બધા વ્યક્તિઓને આ યોજનાઓની માહિતી નથી હોતી, જેને લીધે એ યોજનાઓનો લાભ નથી લઈ શકતા. પરંતુ તમે આ શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ છે તેમાં 35,000 રૂપિયા જેવી શિષ્યવૃત્તિ તમને મળે છે અને આ શિષ્યવૃત્તિથી પ્રાપ્ત કરીને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકો છો અને સારું શિક્ષણ પણ આપી શકો છો. હવે વાત કરી લઈએ શિક્ષણ સહાય યોજનાના નિયમો શું છે. તો શ્રમ યોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકો, વાતને ધ્યાન આપજો મિત્રો, શ્રમ યોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળશે. બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, એ પણ તમારા મોબાઈલથી જ તમે કરી શકશો, ક્યાંય તમારે કરાવવાની જરૂરિયાત નથી. પરંતુ નિયત સમય મતલબ કેટલો સમય, તો 6 મહિનાની અંદર તમારે અરજી કરવાની રહેશે. સપોઝ કે તમારું સત્ર 6ઠા મહિનાથી શરૂ થયું છે તો 12મા મહિના સુધી તમે અરજી કરી શકો છો. બાંધકામ શ્રમિકના 2 બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે, તે બંને બાળકના અલગ અલગ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે તમારે. બાંધકામ શ્રમયોગીના બાળકોની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ, 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ મતલબમાં. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વયમર્યાદા લાગુ પડશે નહીં. ત્યાર પછી જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે વર્ગ કે ધોરણમાં બીજી વખત સહાય મળવા પાત્ર રહેશે નહીં. દાખલા તરીકે તમે 7મું કે 5મું કે 6ઠું ભણતા હોય અથવા તો 10મું ભણતા હોય અને તમે ફેલ થયા હોય તો તમને બીજી વખત સહાય મળશે નહીં. જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં. અરજદારે ઓનલાઈન અરજી કરવા કરતી વખતે તમારે સંપૂર્ણ સાચી વિગત ભરવાની રહેશે, બાકી તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે. હવે યોજના માટે મળવાપત્ર લાભ કેટલો મળે છે, મતલબ કે કેટલી શિષ્યવૃત્તિ મળે છે, તો બાળકોને પ્રાથમિક શાળાથી લઈ શરૂ કરી અને ઉચ્ચ શિક્ષણ મતલબ કે PhD સુધીના અભ્યાસ માટે 35,000 સુધીની સહાય મળે છે. પરંતુ અલગ અલગ કેટેગરી વાઇઝ મળશે. સપોઝ કે તમારું બાળક જે છે 1 ધોરણ ભણતું હોય તો ત્યાંથી તમને પહેલા ધોરણમાં મળે સહાય, બીજા ધોરણમાં મળે, એમ સ્ટેપ બાય સ્ટેપ તમને કન્ટિન્યુ જેમ આગળ અભ્યાસ કરતા જશો તો તેમ તમને અલગ અલગ વર્ષમાં અલગ અલગ સહાય મળતી જશે. કેટલી સહાય મળશે એ આપણે આગળ વિડીયોમાં જોશું. હવે એમાં આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ શું શું જોશે. તો ડોક્યુમેન્ટમાં સૌ પ્રથમ તો વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનોફાઇડ સર્ટિફિકેટ જોશે, જે તમને શાળા કોલેજેથી મળી જશે અથવા તો તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. બોનોફાઇડ કેવું છે એ પણ આપણે જોશું. પરંતુ પહેલાં ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ આપણે તો લિવિંગ સર્ટી, આધાર કાર્ડ, રાશન કાર્ડ, વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રિઝલ્ટ મતલબ કે છેલ્લી જે પાસ કરેલ માર્કશીટ હોય તો એ માર્કશીટ જોશે, શાળા કે કોલેજના ફી ભર્યાની પોઈન્ટ્સ જોશે. જો રૂપિયા 5,000 કે તેથી વધુ સહાય મળતી હોય તો સોગંદનામું અને સંબંધી પત્રક ભરવાનું રહેશે, જે તમારે 50ના સ્ટેમ્પમાં તમારે વકીલ પાસે કરાવવાનું રહેશે. માતા અથવા તો પિતાનું શ્રમિક કાર્ડ હોવું જોઈએ, બેમાંથી કોઈનું પણ એક શ્રમિક કાર્ડ હોય તો ચાલે બરાબર. શ્રમિક કાર્ડ એ જ કઢાવી શકે કે જે 90 દિવસ સુધી કોઈ મજૂરી શ્રમિક કાર્ડ હોય તો એમાં ગયા હોય તો એની પાસે એનું શ્રમિક કાર્ડ નીકળે, બાકી બધાનું શ્રમિક કાર્ડ નીકળી ન શકે.
બાળકના જન્મનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર મતલબ કે જન્મ તારીખનો દાખલો, પહેલું ધોરણ ભણતા હોય તો, અથવા તો દસમું ધોરણ ટપી ગયા હોય તો તમે લિવિંગ સર્ટી પણ આપી શકો છો. હવે શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજનાની પાત્રતા શું હોવી જોઈએ? તો સૌ પ્રથમ તો તે ભારતનો મૂળ રહેવાસી હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોવી જોઈએ, મતલબ કે વધારે ના હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિની માન્યતા પ્રાપ્ત સંસ્થામાં નિયમિત અધ્યયન મતલબ કે રેગ્યુલર ભણતો હોવો જોઈએ, કોઈ પણ સ્કૂલમાં વ્યવસ્થિત નિયમિત ભણતો હોવો જોઈએ, પુત્ર હોય કે પુત્રી હોય. ત્યાર પછી આ યોજના ઉપરાંત કોઈ પણ યોજનાની કોઈ પણ લાભ પ્રાપ્ત ન હોવો જોઈએ, મેળવેલો ન હોવો જોઈએ. માત્ર શ્રમિક કાર્ડ યોજના માટે જ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં તમારા માતા પિતા ઓછામાં ઓછા 3 મહિના મજૂરી કામ પર ગયેલા હોવા જોઈએ અને એમની પાસે શ્રમિક વિભાગમાંથી શ્રમિક કાર્ડ મેળવેલું હોવું જોઈએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ ધોરણ વાઇઝ સહાય તમને કેટલી મળે છે? તો 1-5 ધોરણ જે ભણતા હોય તો તેને 1800 રૂપિયાની સહાય મળે છે. ત્યાર પછી ધોરણ 6-8 ધોરણ ભણતા હોય તો એને 2400 રૂપિયાની સહાય મળે છે. 9-10 ધોરણમાં 8000 રૂપિયાની સહાય મળે છે. 11-12 ધોરણમાં 10000 રૂપિયાની સહાય મળે છે. ઉચ્ચ શિક્ષણના સ્થાનક મતલબ કે સ્નાતક કક્ષાના કોર્સિસ જેવા કે BA, BCOM, BBA, BSc, BCA, LLB જેવા સરકાર માન્ય જે કોર્સ કોઈ કરવા હોય તમારે તો એના માટે 10000 રૂપિયાની સહાય મળે છે. તમે ગ્રેજ્યુએશન થઈ ગયા હોય અને તે પછી જો તમે કોઈ કોર્સ કરવા માગતા હોય તો જેવા કે MA છે, MCOM, MSc, MSW, MLW જેવા જે કોર્સ છે તો એવા કોર્સ કરવા માગતા હોય તો તમને એમાં 15000 રૂપિયાની સહાય મળે છે. ધોરણ 10 પછી તમારે ડિપ્લોમા ડિગ્રી કરવાના હોય તો એને 25000 રૂપિયાની સહાય મળે છે. તમે ગ્રેજ્યુએશન થઈ જાઓ તે પછી તમારે ડૉક્ટરી લાઇનમાં જવું હોય તો એમાં MBBS કરી શકો છો, MD ડેન્ટલ કરી શકો છો. તો આવા કોઈ કોર્સ કરવા હોય તો તમારે એમાં ઓછામાં ઓછી 25000 રૂપિયાની સહાય મળે છે અને વધારેમાં વધારે 2 લાખ રૂપિયા અથવા તો ફીના 100% રકમ તમને મળવાપાત્ર રહેશે. તે જ પ્રમાણે તમારે જો એગ્રીકલ્ચરમાં જવું હોય તો એગ્રીકલ્ચરમાં પણ તમારે સમથિંગ 25000 રૂપિયા સીવી સહાય તમને મળે છે. હવે તમે વિચાર કરતા હશો કે ભાઈ આ બધી માહિતી તો આપણને ખ્યાલ પડી ગઈ પણ ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું? તો ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે. આ વેબસાઇટ છે ઓફિશિયલી sanman.gujarat.gov.in. આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધી તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. પરંતુ વાત રહી આપણી એફિડેવિટની મતલબ કે બોનોફાઇડ સર્ટિફિકેટની, બોનોફાઇડ સર્ટિફિકેટ કેવું હોય એ પણ હું તમને જણાવું છું. તો આ બોનોફાઇડનું પ્રમાણપત્ર છે, સંસ્થાના લેટર હેડ પર આવી રીતના પ્રમાણપત્ર છે. આમાં તમારી બેઝિક માહિતી તમારે લખવાની રહેશે, તમારું નામ છે, શાળા કોલેજનું નામ છે, કયા કોર્સમાં અભ્યાસ કરો છો, કુલ સંપૂર્ણ કોર્સ કુલ વર્ષ કેટલા છે, કેટલા વર્ષ ચાલે છે. તો આવી બેઝિક માહિતી તમારે અહીંયા ભરવાની છે અને અહીંયા કોર્સની વાર્ષિક ફી ભરવાની છે. ત્યાર પછી હાલમાં ભરેલ સેમેસ્ટર પ્રમાણે કુલ ફી કેટલી છે તે તમામ વિગત ભરી અને તમારે અહીંયા આચાર્યના સહી સિક્કા કરાવવાના રહેશે. સહી સિક્કા કરાવી અને તમારે આ જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે તમારે અપલોડ કરવાની રહેશે. આ તમારે પ્રિન્ટ જોતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ લઈ શકશો, અથવા તો તમે ફોર્મ ભરશો તો ત્યાંથી તમને આ બોનોફાઇડ પ્રમાણપત્ર મળી જશે. તો તમારા મોબાઈલની અંદર તમારે આ વેબસાઇટ એક વખત ઓપન કરી લેવાની છે, sanman.gujarat.gov.in. એ વેબસાઇટ લખીને સર્ચ કરશો એટલે આ પ્રમાણે આવશે. જો તમે ઓલરેડી રજિસ્ટર્ડ હોય તો અહીંયા તમારે તમારી આઈડી, પાસવર્ડ નાખી અને કેપ્ચા કોડ નાખીને લોગિન કરવાનું રહેશે. બાકી તમારે નવું યુઝર કરીને છે, રજિસ્ટર યોર સેલ્ફ કરીને છે, નીચે સ્ક્રોલ કરશો એટલે તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે શ્રમ યોગીનો આધાર કાર્ડ નંબર તો આપણી પાસે હશે જ, પરંતુ યુઝરનો પ્રકાર જે છે તેમાં બાંધકામ શ્રમિક, કારખાનામાં તમે શેમાં કામ કરો છો, બાંધકામ શ્રમિકમાં કામ કરો, કારખાનામાં કામ કરો છો, સંસ્થાકીય, તો કોઈ પણ એક સિલેક્ટ તમારે કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા જો ઈ નિર્માણ કાર્ડ તમારી પાસે હોય તો જ તમે આમાં લોગિન કરી શકો છો. ઈ નિર્માણ કાર્ડ નંબર ટાઈપ કરીને ફેચ ઉપર ક્લિક કરશો એટલે આખું ફોર્મ ઓપન થઈ જશે. પરંતુ આપણી પાસે ઈ નિર્માણ કાર્ડ છે નહીં એટલા માટે ફોર્મ નહીં ભરી શકીએ. તો તમારી પાસે હોય તો તમારે બહુ સરળતાથી તમે આરામથી ફોર્મ ભરી શકશો મિત્રો. જો આપણી પાસે હશે તો ડેમો તરીકે તમને ફોર્મ જલ્દીથી ભરી અને તમને બતાવીશ કે ભાઈ કેવી રીતે ફોર્મ ભરવું. પરંતુ એની બેઝિક ક્રાઇટેરિયા આ પ્રમાણે હોય છે, જો તમને લાગતા વળગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.